जय स्वामीनारायण विद्यार्थी मित्रों, स्वामीनारायण हाईस्कूलना ऑनलाइन टीचिंग क्लास में आप सबनों स्वागत करूँ छूँ। आज मित्रों आपणे सामाजिक विज्ञान विषय नी अंदर प्रकरण नंबर 17 आर्थिक समस्याओ विषे चर्चा करीशुं। भारत देशनी अंदर आपणे जाणीए छीए कि देश ज्यारे स्वतंत्र थयो એ સમય એની સમક્ષ ઘણા બધા પડકારો હતા, ઘણી બધી સમસ્યાઓ હતી। એમાંની આર્થિક સમસ્યાઓમાં ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો, ભાવવૃદ્ધિ આ બધી સમસ્યાઓ એ આર્થિક સમસ્યાઓ છે। એમાં આપણે ગરીબીની સમસ્યા વિશે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ। આજે આપણે બેરોજગારીની સમસ્યા વિશે ચર્ચા કરીશું। મિત્રો, બેરોજગારી એ જોઈએ આપણે તો વર્તમાન સમયમાં જે ગંભીર આર્થિક સમસ્યાઓ છે એમાંની એક સમસ્યા એ બેરોજગારીની સમસ્યા છે। બેરોજગારીની સમસ્યાના સંદર્ભમાં આપણે જોઈએ તો આજે વિશ્વના ઘણા બધા દેશો આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે। અને ભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો બેરોજગારીની સમસ્યા એ લાંબા ગાળાની અને આપણા અર્થતંત્રમાં ઊંડે ઊંડે ઘર કરી ગયેલી સમસ્યા છે। એટલે કે ખૂબ જ ઘણા વર્ષોથી ભારતના ઘણા બધા લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે। બેરોજગારીમાંથી જ ગરીબી ઉદ્ભવે છે, એટલે એવું કહી શકાય કે ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે। બેરોજગારીનું પરિણામ એ ગરીબી છે અને ગરીબી અને બેરોજગારીનું પરિણામ એટલે ભૂખમરો છે। એટલે ગરીબી, બેરોજગારી બે સગી બહેનો છે અને ભૂખમરો એ એમનો ત્રીજો નાનો ભાઈ છે। એટલે બે બહેનોની જોડે નાનો ભાઈ આવે છે। તો આપણે જોઈએ કે બેરોજગારી એટલે શું। ભારતની આર્થિક સમસ્યાઓમાંની આ એક મુખ્ય સમસ્યા છે। તો એનો અર્થ જોઈએ, આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં જોઈએ તો બેરોજગારી એટલે કે જે લોકો કામ કરવાના વય જૂથમાં હોય, એટલે કે જેમની ઉંમર 15-60 વર્ષની હોય। કામ કરવાનું વય જૂથ એટલે કે કામ કરવાની ઉંમર આપણા દેશની અંદર 14 વર્ષ સુધીની ઉંમરના લોકોને રોજગારીએ રાખી શકાતા નથી। બાળમજૂરી એના માટે કહેવાય છે કે બાળમજૂરી એ ગુનો છે। એટલે 14 વર્ષથી ઉપર એટલે કે 15 વર્ષથી 60 વર્ષ એટલે નિવૃત્તિ હોય છે। એટલે 60 વર્ષ સુધીના જે વયજૂથમાં આવતા હોય 15-60 વર્ષમાં એ કામ કરવાની ઉંમરનું વયજૂથ કહેવાય છે। એટલે કે એટલી ઉંમર સુધીના જે લોકો છે એવા હોય, એ ઉંમરના જૂથમાં આવતા હોય એવા, અને સાથે સાથે બજારમાં જે વેતન દર ચાલતો હોય એ વેતન દર એટલે કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા અને શક્તિ ધરાવતા હોય, કામ કરવા માટેની એમની યોગ્ય લાયકાત ધરાવતા હોય, કામની શોધમાં હોય છતાં કામ મેળવી શકતા ન હોય તેવી વ્યક્તિને બેકાર કે બેરોજગાર કહેવામાં આવે છે। તો આ વ્યાખ્યાને આપણે સમજીએ તો એક તો વય જૂથની ચર્ચા કરીએ આપણે કે 15-60 વર્ષ, 15 વર્ષથી ઓછી ઉંમરના હોય અને એમની પાસે કામ ના હોય તો એને આપણે બેરોજગાર કહી શકતા નથી, કારણ કે એમનું ભણવાની ઉંમર છે, કામ કરવાની કે વ્યવસાય કરવાની ઉંમર નથી। 60 વર્ષથી ઉપરની વ્યક્તિ હોય તો એ નિવૃત્ત વ્યક્તિ છે, એ કામ કરવાના વયજૂથમાં આવતા નથી, એટલે એ વ્યવસાય ના કરતા હોય તો એને બેરોજગાર કહેવાતા નથી। એટલે 15-60 વર્ષના વયજૂથમાં હોય અને રોજગારીના હોય। બીજી વસ્તુ કે પ્રવર્તમાન વેતન દરે જે બજારમાં મજૂરીનું વેતન દર ચાલતો હોય એ ભાવે, એ વેતન દરે કામ કરવાની એમની ઈચ્છા હોય, કામ કરવાની શક્તિ હોય। દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ એની કામ કરવાના વયજૂથમાં આવે છે, એની ઉંમર 15-60 વર્ષમાં છે, જે વેતન દર ચાલે છે, જે પગાર ચાલે છે એ પગાર મેં એની કામ કરવાની ઈચ્છા છે પરંતુ કામ કરવાની એની શારીરિક ક્ષમતા નથી અને કામ નથી મળતું તો એ બેરોજગાર કહેવાય નહીં, કારણ કે શારીરિક રીતે અશક્ત હોય, એ કામ કરી શકે એની શારીરિક ક્ષમતા ન હોય તો કામ ના મળે એ સ્વાભાવિક વસ્તુ છે। એટલે એનો સમાવેશ બેરોજગારમાં થતો નથી। એટલે ઉંમર, પ્રવર્તમાન વેતન દર, કામ કરવાની ઈચ્છા અને કામ કરવાની એની શારીરિક ક્ષમતા
પણ હોવી જરૂરી છે અને યોગ્ય લાયકાત જે કામ એને જે કામ કરવું એ કામ માટેની યોગ્ય લાયકાત પણ હોવી જોઈએ એનામાં એની આવડત હોવી જોઈએ એનામાં એ કૌશલ્ય હોવું જોઈએ અને કામની શોધમાં હોય છતાં કામ મેળવી ન શકતા હોય એવી વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવે છે એટલે આ વ્યાખ્યામાં આપણે આ ચાર શબ્દો યાદ રાખવાના છે વયજૂથ કામ એટલે કે કામ કરવાની જે વયજૂથ 15-60 વર્ષના વયજૂથમાં હોય વેતન દર પ્રવર્તમાન કામ કરવાની ઈચ્છા વૃત્તિ એટલે શક્તિ અને લાયકાત અને કામની શોધમાં હોય પણ કામ મળતું ન હોય એવી વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવે છે તો બેરોજગારીના પ્રકારો તો ભારતમાં બેરોજગારીના કયા કયા પ્રકારે ભારતમાં બેરોજગારી જોવા મળે છે તો ભારતની અંદર આપણે જોઈએ તો મુખ્યત્વે બેરોજગારીના જે સ્વરૂપ અથવા તો પ્રકારો જોઈએ તો મુખ્ય 6 પ્રકાર છે બેરોજગારીના ઋતુગત બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી માળખાગત બેરોજગારી પ્રછન્ન કે છુપી બેરોજગારી ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી આમ વિશ્વના દેશોમાં બધા દેશોમાં જુદા જુદા સ્વરૂપે બેરોજગારીનું સ્વરૂપ જુદું જુદું હોય છે તે દરેકના સ્વરૂપ વિશે અહીં આપણે ચર્ચા કરીશું તો પહેલાં જોઈએ ઋતુગત બેરોજગારી તો ભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો ભારતમાં મુખ્યત્વે ઋતુગત બેરોજગારીનું પ્રમાણ વધારે છે કારણ કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની અંદર ખેતી એ વરસાદ આધારિત ખેતી છે વરસાદ આપણી મોસમી આબોહવા હોવાના પરિણામે ભારતમાં વરસાદ અનિશ્ચિત અને અનિયમિત પડે છે એના પરિણામે ખેડૂતોની આવક પણ કેવી હોય છે અનિશ્ચિત કે અનિયમિત કારણ કે કૃષિ પાક ક્યારેક સફળ જાય ક્યારેક નિષ્ફળ જાય વધારે વરસાદ પડે તો પણ પાક નિષ્ફળ જાય વરસાદ ના પડે દુષ્કાળ પડે તો પણ કૃષિ પાક લઈ ના શકાય એટલે એમની જમીન નિશ્ચિત હોય પણ આવક નિશ્ચિત હોતી નથી તો એના માટે આપણે જાણીએ છીએ કે ભારતમાં એક તો સિંચાઈની અપૂરતી સગવડ વરસાદના સમય સિવાય અથવા તો ઓછો વરસાદ આવે તો સમયસર ખેતરને પાણી આપવા માટે જો સિંચાઈની સગવડ હોય તો પાક નિષ્ફળ જાય નહીં પરંતુ સિંચાઈની અપૂરતી સગવડ વરસાદની અનિયમિતતા ત્યાર પછી વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ કૃષિના સમય સિવાય ખેતીના સમય સિવાય જ્યારે ખેતીનું કામ ના હોય એવા સમયે એમની પાસે જો બીજો વૈકલ્પિક વ્યવસાય હોય રોજગારી કરી મેળવી શકતા હોય તો એમની આવક ચાલુ રહે પરંતુ એવો વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ હોય છે એટલે 3-5 મહિના સુધી ખેડૂતોને ખેતમજૂરોને કે ગણોતિયાઓને બેરોજગાર રહેવું પડે છે ચોમાસા સિવાય સિંચાઈની સગવડ ના હોય તો શિયાળા ઉનાળામાં ખેતી થઈ શકે નહીં અને એવા સમય દરમિયાન એમની પાસે કામ ના હોય તો એમને બેરોજગાર રહેવું પડે પરંતુ એ સમય દરમિયાન એ ખેતીના કામ ના હોય ખેતરમાં તો બીજો વ્યવસાય કરી શકતા હોય બીજો વ્યવસાય એમને મળી રહેતો હોય રોજગારી મળી રહેતી હોય તો એમની આવક ચાલુ રહે એટલે આ એક પરિસ્થિતિ છે જેને ઋતુગત કે ઋતુ આધારિત બેરોજગારી કહેવાય ચોમાસામાં કામ મળે શિયાળા ઉનાળામાં ખેતરમાં કામ ના હોય ત્યારે ફાજલ રહેવું પડે ઘર્ષણજન્ય બેરોજગારી આ એક એવા પ્રકારની બેરોજગારી છે કે ચીજવસ્તુના ઉત્પાદન એકમમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી અપનાવવામાં આવે ક્યારેક એવું બને કે ટેકનોલોજી અપડેટ થતી હોય જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી અપનાવવામાં આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકોને બેરોજગાર રહેવું પડે છે કારણ કે નવી ટેકનોલોજી જ્યાં સુધી એમને ના આવડે ત્યાં સુધી એમને રોજગારી મળે નહીં દાખલા તરીકે કોમ્પ્યુટર આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાય વર્ષોથી કોમ્પ્યુટરનો ઉપયોગ વધ્યો છે અત્યારે આપણે જોઈએ તો દુકાનોની અંદર મોલોની અંદર દરેક જગ્યાએ બિલ બનાવવા માટે બધામાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે હિસાબો રાખવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે બેંકોની અંદર પણ હવે બધું જ કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે એટલે જો કોમ્પ્યુટર ના આવડતું હોય તો એવા લોકોને કંપનીવાળા કે દુકાનોવાળા કે એ લોકો એમને નોકરીમાંથી શું કરે છૂટા કરે કેમ છૂટા કર્યા કારણ કે નવી ટેકનોલોજી આવી પહેલાં નામા પદ્ધતિ દેશી નામા પદ્ધતિ હતી હાથથી નામું હિસાબો લખાતા હતા એ એમને આવડતું હતું પણ કોમ્પ્યુટર આવડતું નથી એટલે હવે એમને રોજગારીથી
બાકાત રહેવું પડે છે. એટલે આ જૂની અને નવી ટેકનોલોજીના સંઘર્ષથી એને બેરોજગાર રહેવું પડ્યું છે. અને જો એ કોમ્પ્યુટર શીખી જાય તો પાછું એમને કામ મળે. એટલે જ્યાં સુધી નવી ટેકનોલોજી ના શીખે ત્યાં સુધી એટલા સમય માટે એને બેરોજગાર રહેવું પડે છે. આમ ટેકનોલોજીના સંઘર્ષથી જન્મતી જે બેરોજગારી છે એને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી કહીએ છીએ. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે માળખાગત બેરોજગારી. તો ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના અપૂરતા વિકાસ તેમજ સામાજિક પછાતપણું, રૂઢી રીતરિવાજો, નિરક્ષરતા, માળખાગત સુવિધાઓનો અભાવ વગેરેના કારણે જે બેરોજગારી ઉદ્ભવે છે એને આપણે માળખાગત બેરોજગારી કહીએ છીએ. કારણ કે સામાજિક પછાતપણું છે એના પરિણામે આધુનિક ટેકનોલોજી થતો આપણું જે સામાજિક અર્થતંત્રનું માળખું છે એ બદલાઈ શકતું નથી અને બેરોજગારી ઉદ્ભવે છે. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, આ એક એવી બેરોજગારી છે, એક પ્રકાર છે કે જેમાં વ્યક્તિ પહેલી નજરે કામ કરતો દેખાય છે પણ એને જો એ કામમાંથી ખસેડી લેવામાં આવે તો ઉત્પાદકતામાં કોઈ ફરક પડતો નથી. તો એવી વ્યક્તિ એ બેરોજગાર કહેવાય. જે છુપી બેરોજગારી પ્રચ્છન્ન છે એ આમ દેખીતી બેરોજગાર દેખાતી નથી. દાખલા તરીકે ખેતરની અંદર એક કુટુંબની અંદર 5 એકર જમીન છે, 5 એકર જમીનની અંદર ખેતી કરવા માટે 2 વ્યક્તિ ઇનફ હોય પણ ઘરના 4 ભાઈઓ હોય તો ચારે ચારે 5 એકર જમીનમાં જ કામ કરતા હોય અને એનું જે ઉત્પાદન આવતું હોય એમાં એમનું ભરણ પોષણ થતું હોય પણ એમાંથી જો 2 વ્યક્તિને ખસેડી લેવામાં આવે તો ઉત્પાદકતામાં કોઈ ફરક પડે નહીં. 2 જ વ્યક્તિ ખેતરમાં કામ કરે તોય 12 મહિને જેટલું અનાજ પાકતું હોય એટલું જ અનાજ 4 જણ કામ કરે તોય પાકતું હોય. તો એની જગ્યાએ 2 જણ ખેતરમાં કામ કરે અને 2 વ્યક્તિ બીજા કોઈ વ્યવસાયમાં જાય તો ખેતરમાંથી તો આવક આવવાની છે અને બીજા વ્યવસાયમાં જાય તો ત્યાંથી પણ આવક આવે. એટલે એની આર્થિક પરિસ્થિતિમાં શું થાય? વધારો થાય, આવકમાં વધારો થાય. એટલે અહીંયા જે 2 વ્યક્તિ છે, 2ની જગ્યાએ 4 વ્યક્તિ એનું એ કામ કરે છે એટલે 2 વ્યક્તિ કેવી કહેવાય? બેરોજગાર. કારણ કે એની ત્યાં જરૂર છે નહીં, એને ત્યાંથી હટાવી લેવામાં આવે તો કોઈ ફરક પડે નહીં. તો આમ વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલી હોય પરંતુ વાસ્તવિક ઉત્પાદનમાં તેનો ફાળો કેવો હોય? શૂન્ય હોય. અથવા તેને ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે તો પણ ઉત્પાદનમાં કંઈ જ ઘટાડો થતો ન હોય તેવી સ્થિતિને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહે છે. ત્યાર પછી છે ઔદ્યોગિક બેરોજગારી. તો ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ આવે તો પણ કારીગરોને એ દિવસે નોકરી વ્યવસાયમાંથી ઘેર રહેવું પડે અને એ દિવસનો પગાર મળે નહીં. વિદેશી માલની આયાત, વિદેશી માલની આયાત વધારે થાય તો સ્વદેશી માલનું વેચાણ ઓછું થાય, વેચાણ ઓછું થાય એટલે ઉત્પાદન ઘટે, ઉત્પાદક ઉત્પાદન ઘટાડે એટલે કારીગરોની કે મજૂરોની ઓછી જરૂર પડે તો એટલા લોકોને છૂટા કરે. એટલે આ એક પરિસ્થિતિ. કાચા માલની અછત હોય તો પણ ઉત્પાદન ઉપર એની અસર પડે, ઉત્પાદન ઓછું થાય. ઉત્પાદન ઓછું થાય એટલે 3 શિફ્ટમાં કામ ચાલતું હોય કારખાનામાં તો 2 શિફ્ટમાં થાય એટલે એટલા કારીગરો બેરોજગાર બને. ટેકનોલોજીમાં ફેરફાર આવે ઉદ્યોગોમાં તો પણ બેરોજગારી આવે. નવી ટેકનોલોજી અપનાવવામાં આવે અથવા તો દાખલા તરીકે ઔદ્યોગિકરણ. તો ઔદ્યોગિકરણ જ્યારે શરૂ થયું, ઉત્પાદન ક્ષેત્રે યંત્રોનું ઉત્પાદન થવા, યંત્રો દ્વારા ઉત્પાદન થવા લાગ્યું એટલે માનવ શ્રમની જગ્યાએ યંત્રો કામ કરે જેથી કરીને રોજગારોની જરૂર શું થાય? ઓછી થાય અને કેટલાક લોકો બેરોજગાર બને. એટલે કે ઔદ્યોગિક બેરોજગારી, વીજળી કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે અથવા તો વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય સુધી કામ વિના થવું પડતું હોય છે તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. શિક્ષિત બેરોજગારી, તો ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલ વ્યક્તિ હોય અને બેરોજગારીની સ્થિતિને
સ્થિતિમાં હોય, એની પાસે કોઈ વ્યવસાય ન હોય, તો એવી સ્થિતિને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે. તો બેરોજગારીનું પ્રમાણ અથવા સ્વરૂપ, તો ભારતમાં બેરોજગારીનું કેવું સ્વરૂપ જોવા મળે છે અથવા તો એનું પ્રમાણ કેટલું છે તેના સંદર્ભમાં આપણે જોઈએ તો ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ અલગ અલગ છે. જુદા જુદા રાજ્યમાં એનું પ્રમાણ જુદું જુદું છે. આંતર રાજ્ય અસમાનતા પ્રવર્તે છે. વિવિધ રોજગાર વિનિમય કચેરીમાં રોજગાર વાંચવોની નોંધણી કરાવવામાં ઉદાસીનતાના કારણે પણ સંખ્યામાં એનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવો કેવો છે, મુશ્કેલ છે. આપણા દેશની અંદર રોજગાર વિનિમય કચેરીની અંદર નોંધણી કરાવવાની હોય છે પણ બધામાં નોંધણી કરાવતા નથી એટલે એનો ચોક્કસ આંકડો કાઢવો મુશ્કેલ છે. તેમ છતાં પણ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નેશનલ સેમ્પલ સર્વે એટલે કે NSSના આધારે ભારતમાં બેરોજગારીની વિશાળતાનો ખ્યાલ આવે છે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 116 મિલિયન લોકો બેરોજગાર હતા કે જે લોકો રોજગારીની શોધમાં હતા. કેટલા? 116 મિલિયન લોકો. એમાં 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર હતા. 116માંથી 32 કેવા હતા? અશિક્ષિત, જેમને શિક્ષણ લીધેલું નહોતું એટલે કે નિરક્ષર હતા. અને 34 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર હતા એટલે શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધારે છે. દેશમાં 15-24 વર્ષની ઉંમરના અંદાજે 4.70 કરોડ લોકો બેરોજગાર હતા એટલે કે યુવા વર્ગ જેને કહી શકાય. લેબર બ્યુરોના સર્વે મુજબ ઈસવીસન 2013-14માં ભારતમાં બેરોજગારીનો દર 5.4%, ગુજરાતમાં દર 1012 વ્યક્તિ એટલે કે 1.2%. તો લેબર બ્યુરોના સર્વે મુજબ 2013-14માં ભારતમાં બેરોજગારીનો દર કેટલો એવો પ્રશ્ન પૂછાય તો 5.4%, અને ગુજરાતમાં 2013-14માં બેરોજગારીનો દર તો 1.2%. એનો મતલબ કે સમગ્ર દેશના સંદર્ભમાં જોઈએ એવરેજમાં તો ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ઓછું છે. ઈસવીસન 2009-10માં ભારતમાં જોઈએ તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના સંદર્ભમાં જોઈએ તો દર શહેરી વિસ્તારમાં દર 1000માંથી 34 વ્યક્તિઓ બેરોજગાર. કેટલા? દર 1000એ 34 વ્યક્તિઓ એટલે કે 3.4% દર 1000એ. અને ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ એટલે કે 1.6% બેરોજગારી હતી દર 1000એ 16 વ્યક્તિ. ઈસવીસન 2013માં ભારતમાં સ્ત્રીઓનો બેરોજગારીનો દર 7.7% હતો. આ બધા વિકલ્પોમાં કે ખાલી જગ્યામાં પૂછી શકાય. તો ભારતની અંદર આપણે જોઈ ગયા કે રાજ્યમાં બેરોજગારીની સ્થિતિ અલગ અલગ છે. તો એના સંદર્ભમાં જોઈએ તો ભારતમાં સિક્કિમ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે. એટલે પ્રશ્ન પૂછાય કે વધારે બેરોજગારીનું પ્રમાણ ધરાવતા રાજ્યો કયા? તો સિક્કિમ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર અને ત્રિપુરા. ઓછું બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ ઓછું હોય આ બધા રાજ્યો કરતાં એવા રાજ્યો તો હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ, ગુજરાત, એમાં ક્રમશઃ બેરોજગારીનું પ્રમાણ ઓછું છે. એક અંદાજ મુજબ ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિશ્વની કુલ વસ્તીના 66% યુવાનો છે. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કેટલા છે યુવાનો? 66%. ભારતમાં બેરોજગારી માટેના જવાબદાર કારણો એનું સ્વરૂપ જોઈ ગયા. તો કયા કારણોસર ભારતમાં બેરોજગારી છે? તો એક તો પહેલું વસ્તી વૃદ્ધિ, કારણ કે રોજગારીની તકો વધારીએ
નવા નવા ઉદ્યોગો સ્થાપવામાં આવે, પણ એની સામે વસ્તીમાં પણ વધારો થાય તો રોજગારીની તકો વધી છે, પણ સામે રોજગાર ઈચ્છતા લોકોમાં પણ વધારો થયો છે, એટલે એનું પ્રમાણ ઘટાડી શક્યા નથી. તો વસ્તી વૃદ્ધિ એ પણ એના માટે જવાબદાર છે. બીજું છે, શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન તેમજ ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કૌશલ્યનો અભાવ, એટલે શિક્ષણનું માળખું પણ એના માટે જવાબદાર. કારણ કે શિક્ષણ લીધેલી વ્યક્તિ હોય છે, પણ એનામાં ટેકનિકલ જ્ઞાનનો અભાવ હોય છે, પુસ્તકીયું જ્ઞાન હોય છે, જેના પરિણામે પણ એને રોજગારી મેળવવામાં એ ક્યારેક નિષ્ફળ જાય છે. દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરના કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતા. ત્યાર પછી છે, કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગારી માટેનું કારણ. એક તો વરસાદની અનિયમિતતા, સિંચાઈની અપૂરતી સગવડો, ખેતીના વ્યવસાયમાં વધેલું જોખમ, ખેતીના વ્યવસાયમાં જોખમનું પ્રમાણ પણ વધારે, કારણ કે સારું ખાતર નાખ્યું હોય, બિયારણ મોંઘા ભાવનું નાખ્યું હોય, વરસાદ પણ આગ એક વખત આવે પણ પછી વરસાદ બિલકુલ ના આવે તો પેલા નાના નાના છોડ ઉગ્યા હોય બધા બળી જાય, એટલે બધો ખર્ચો કેવો જાય, નિષ્ફળ જાય, એટલે આર્થિક જોખમ પણ વધારે છે એમાં કૃષિ વ્યવસાયમાં. આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા છે. ગામની અંદર 100 એકર જમીન હોય, ઘરનો પાણીનો બોર હોય, પણ એ કુટુંબના બાળકોને ગામમાં રહેવું હોય નહીં, એમને શહેરમાં રહીને નોકરી કરવી હોય, ઘેર આટલી બધી મિલકત હોય છતાં પણ, કારણ કે કોઈને ખેતરમાં કામ કરવું અત્યારે ગમતું નથી, બધાને વ્હાઇટ કોલર જોબ જોઈએ છે. એટલે કે કૃષિ વ્યવસાય પ્રત્યેની ઉદાસીનતા, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ, જેની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ, એના માટે પણ એ જવાબદાર છે. ગ્રામોદ્યોગ, કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ ભારતમાં, કારણ કે આપણે જોઈએ કે સ્વતંત્રતા પછી ઉત્પાદન ક્ષેત્રે ઘણું બધું પરિવર્તન આવ્યું છે, નવા નવા કારખાના ઉદ્યોગો સ્થપાયા છે, જેના પરિણામે લઘુ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોમાં ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓની માંગ ઓછી થઈ છે, એટલે એ કારીગરો કેવા રહે, બેરોજગાર બને. ગુજરાતની પ્રથા અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધા કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા, ગુજરાતની જે આપણી પ્રથાઓ છે, સામાજિક પ્રથાઓ, સંયુક્ત કુટુંબ વ્યવસ્થાના કારણે કૌટુંબિક ધંધા અને પરંપરાગત જે વ્યવસાયો વારસાગત રીતે બાપદાદાથી જે વ્યવસાય ચાલતો હોય એના જ વ્યવસાયમાં બધા કામ કરે, એને વધારે પ્રાથમિકતા આપે, મહત્ત્વ આપે. નવા ધંધા ઉદ્યોગો શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ, કંઈક નવું કરવા માટે સાહસ કરવાની વૃત્તિ હોતી ઓછી હોય છે, જેના પરિણામે પણ બેરોજગારી વધે છે. નવા ધંધા ઉદ્યોગો શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ, યુવાનો માટે ટેકનિકલ જ્ઞાન, તાલીમ કે અનુભવનો અભાવ, માનવ શ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન છે. બચતોના ઓછા પ્રમાણના કારણે પણ નવા મૂડીસર્જનના દરમાં ઘટાડો થાય છે. આ બધા કારણો એના માટે